નમસ્કાર એટ ધ રેટ ગુજરાતમાં આપનું સ્વાગત છે. આઝાદીની લડત દરમિયાન આપણે જલિયાવાલા બાગ હત્યાકાંડ ન હતો જોયો, પરંતુ આઝાદીના 70 વર્ષ બાદ ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં કિસાન હત્યાકાંડ આપણે બધાએ જોયો છે. દર્શક મિત્રો, આ શબ્દો છે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલના. તમને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં કિસાનો સાથે થયેલ હિંસા સામે લોકો અવાજ ઉઠાવી રહ્યા છે. આ મામલો સામે આવ્યા બાદ રાજકારણ પણ ગરમાઈ ગયું, સાથે ભાજપ સાંસદના પુત્રની ધરપકડ કરવાની માંગ પણ ઉગ્ર બની ગઈ. જી હા દર્શક મિત્રો, લોકો કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીના પુત્ર કે જેને કિસાનોની હત્યા કરી તેની ધરપકડ કરવામાં આવે અને કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીને તેમના પદ પરથી રાજીનામું આપવાની માંગ કરી રહ્યા છે, ત્યારે દર્શક મિત્રો આ સમગ્ર મામલે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે ફરી એકવાર અવાજ ઉઠાવ્યો છે. જી હા, હાર્દિક પટેલનું કહેવું છે કે કિસાનોની હત્યા કરનાર નેતાના પુત્રની ધરપકડ અને નેતાનું પદ પરથી રાજીનામું, આ બંને જનતાની માંગોને લઈ હજી સુધી સરકારે કોઈ નિર્ણય લીધો નથી. ત્યારે હાર્દિક પટેલે દેશના 125 કરોડ લોકો વતી સરકારને અપીલ કરી છે, ચેતવણી આપી છે કે જો આ હત્યારાઓની ધરપકડ ન કરવામાં આવી તો દેશમાં આઝાદીના સમય જેવી એક નવી ક્રાંતિની શરૂઆત થશે, જેમાં લોકો નાત જાત ભૂલી કિસાનોની સાથે ઊભા રહેશે. દર્શક મિત્રો, સાંભળીએ આ અંગે સોશિયલ મીડિયા પર હાર્દિક પટેલે શું કહ્યું. આઝાદી કે લડાઈ કે વક્ત હમને જલિયાવાલા બાગ હત્યાકાંડ નહીં દેખા, લેકિન આઝાદી કે 70 સાલ કે બાદ ઉત્તર પ્રદેશ કે લખીમપુર મે કિસાનો કા હત્યાકાંડ હમ સબ લોગો ને દેખા. જો કિસાન અપને અધિકારો કે ખાતિર આંદોલન કર રહે થે, ઉન કિસાનો પર भाजपा मंत्री का बेटा गाड़ी चला देता है और 6 किसानों की हत्या कर देता है, लेकिन सरकार अभी तक उस पर कोई कार्यवाही नहीं करती. जब विपक्ष के नेता कहते हैं कि इन पर कार्यवाही की जाए, जब विपक्ष के नेता उन मृतक किसान परिवारों से मिलने जाते हैं तो उनको अरेस्ट कर लिया जाता है, लेकिन अभी तक सरकार ने इस हत्याकांड के बारे में एक शब्द नहीं बोला. आज पूरा देश मांग कर रहा है कि जिस मंत्री के बेटे ने किसानों की हत्या की उसको अरेस्ट किया जाए और उस भाजपा मंत्री को अपने पद से बर्खास्त किया जाए, लेकिन अभी तक इन दो मांग जो जनता की है उस पर सरकार ने कोई फैसला नहीं लिया. आज देश के 125 करोड़ लोग ये अपील करते हैं, ये चेतावनी देते हैं कि अगर इन हत्यारों को जेल में नहीं डाला गया तो देश में आजादी के वक्त की एक नई क्रांति की शुरुआत होगी और इस क्रांति में लोग नात जात धर्म सब भूलकर किसानों के साथ खड़े होंगे और इस लड़ाई में पूरा देश किसानों के साथ कंधे से कंधा मिलाकर खड़ा है. આપને જણાવી દે દર્શક મિત્રો કે રિપોર્ટ અનુસાર લખીમપુર હિંસામાં આરોપી અને કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા ટેનીનો પુત્ર આશીષ મિશ્રા આખરે પોલીસ સમક્ષ આજે હાજર થયો હતો. ખબરો અનુસાર ક્રાઇમ બ્રાન્ચે તેને બીજી વખત નોટિસ આપીને આજે સવારે 11 વાગ્યા સુધી હાજર થવા માટે આદેશ આપ્યો હતો અને નહીતર તેની ધરપકડ કરવાની ચેતવણી આપી હતી. અહેવાલો મુજબ આશીષ 1 ડઝન જેટલા સ્વાગતનામા સાથે પોલીસ સમક્ષ આજે રજૂ થયો હતો, જેમાં કહેવાયું કે જ્યારે હિંસા થઈ ત્યારે તે સ્થળ પર હાજર ન હતો. જોકે દર્શક મિત્રો, રિપોર્ટ અનુસાર પોલીસે આશીષ સામે હત્યા સહિતના ગુના નોંધ્યા હોવાની ખબરો સામે આવી છે. 2 કલાકથી તેની પૂછપરછ ચાલી હતી આજે, ત્યારે દર્શક મિત્રો પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવે તેવી આશંકાઓના પગલે લખીમપુરમાં ભાજપના સમર્થકોની ભીડ અજય મિશ્રાના કાર્યાલય પર ભેગી થઈ ગઈ હોવાની ખબરો સામે આવી હતી. બીજી અને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.